ખેરાલુ તાલુકાના હિરવાણી ગામે ગઈકાલે સાંજના સમયે મલેખપુર લગભગ 35 વર્ષના યુવકનું તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું। ઘટનાની જાણ તલાટી પૂર્વ સરપંચને થતા તેમને ખેરાલુ પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા મહેસાણા ઊંઝા ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ ડેડ બોડી બહાર કાઢી પીએમ અર્થે ખેરાલુ સિવિલ ખસેડવામાં આવી હતી। જ્યારે પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। જ્યારે ઘટના વિશે પૂર્વ સરપંચને પૂછતા કાલે 3 ઈસમો માછલા કાઢવા આવ્યા હતા, એમાંથી એક ડૂબી જવાનું અનુમાન છે। જ્યારે લોકમુખે જાણવા મળ્યું હતું કે આ લોકો તળાવમાં નહાવા પડ્યા હતા, તેમાંથી એકનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું। હવે સાચી વિગત તો પોલીસ તપાસ બાદ જાણવા મળે તેમ છે। મરણ જનારનું નામ ઠાકોર મુકેશજી મળાજી હોવાનું જાણવા મળ્યું છે અને તે બે સંતાનોનો પિતા પણ છે। સરપંચ શું નામ છે આપનું? ગોવિંદભાઈ મગન મીરા। ગોવિંદભાઈ, આપ નાની હિરવાણીના સરપંચ, પૂર્વ સરપંચ છો, અને આપને શું આ ઘટનાની શું માહિતી મળી હતી? ઘટનામાં તો સાહેબ કાલે 1 વાગે આ લોકો માછલો કાઢતા હતા, 3 જણા હતા। એમાંથી અમને માહિતી મળી, અમારા પટાવાળાને અમે સ્થળ ઉપર મોકલ્યું, એટલે આ 2 જણા ભાગી ગયા અને 1 જણો અંદર હતો, પહેલા ડૂબી ગયો હશે કે ના ડૂબ્યો હોય એ ખ્યાલ નહીં, પણ એના પછી અમારો પટાવાળો માછલા પકડવાની જાળ લઈને પંચાયતમાં પાછો આવ્યો અને એના પછી સવારે જાણ થઈ કે એક માણસ હિરવાણી તળાવમાં ડૂબી ગયો છે। એ મલેકપુર ગામનો છે, એ મુકેશજી મણાજી, એનું નામ મુકેશજી મણાજી એવું અમે ઠાકોર એવું અમે જાણ્યું। જાણ્યા બાદ આપણે કોને જાણ કરી હતી? પહેલા અમે સૌ પ્રથમ તો તલાટી સ્ટ્રીટ ફોન કર્યો, એના પછી અમે માનવદાસજીને કર્યો, ખેરાલુ પોલીસ સ્ટેશનમાં કર્યો અને ડિઝાસ્ટરમાં પણ કર્યો, અને સાથે સાથે આ જે ફાયર બ્રિગેડની ટીમ જે છે એને પોલીસ દ્વારા અમે ફોન કરાવડાવ્યો। શું ઘટના બની હતી આજે? તળાવમાં પડવાથી ડૂબી મર્યા। શું નામ હતું? ઠાકોર મુકેશજી મણાજી। શું કારણ હતું? માછલો કાઢવા માછલો